જગ્યા રોકી થોડા વજન પર અટકેલો આ પથ્થર છે. લગભગ વજન હશે તો 200-300 ટન જેવો વજન. મિત્રો આ જગ્યાએ આવવા માટે હાલોલ થી અથવા તો કાલોલ થી વચ્ચે મલાવ ચોકડી આવે છે અને મલાવ ચોકડી થી 10-12 કિલોમીટર દૂર છે. મલાવ ગામની પેલી બાજુ 3-4 કિલોમીટર દૂર છે આપેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા આ લોકેશન પર ડુંગર ઉપર દશા માતાનું મંદિર છે, આપેશ્વર મહાદેવનું મંદિર છે, બડિયાદેવ બાપાનું મંદિર છે અને ભૈરવ દાદાનું મંદિર છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે દર્શન કરીશું ભૈરવ દાદાના, મહાદેવના મંદિરના અને દશામાના મંદિરના. તો મિત્રો આપેશ્વરમાં અનેક ગુજરાતી પિક્ચરના શૂટિંગ પણ થયા છે, વિક્રમ ઠાકોરના ગીતો અહીંયા ફેમસ થયા છે, જિજ્ઞેશ કવિરાજ, રાકેશ બારોટ, અહીંયા કોઈ કલાકાર એવું બાકી નહીં હોય કે જે અહીંયા શૂટિંગ કર્યું નહીં હોય. તો ફાઇનલી મિત્રો આ લોકેશન પર આપણે આવી ગયા છીએ અને અહીંયા એક્સપ્લોર કરીશું આજે કે ગુજરાતી પિક્ચરના ગીતોના શૂટિંગ અહીંયા કેવી રીતના થયા હતા અને સ્ક્રીનશોટ સાથે આપણે બતાવીશું. તો ચાલુ વિડીયોમાં આપણે સ્ક્રીનશોટ એક સાઈડમાં મૂકશું અને ગીતના લોકેશન મેચ કરીશું. તો ચલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો વિડીયોમાં આપણે પાછળ જોઈ રહ્યા છીએ એક મોટો પથ્થર છે અને આ પથ્થર તમને જોતા ખબર પડી જશે ગુજરાતી પિક્ચરમાં પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય, વિક્રમ ઠાકોરનું પિક્ચર છે, મમતા સોની અથવા કિરણ આચાર્ય છે એમાં. અને જે વિક્રમ ઠાકોર આ પથ્થર પર ચડીને ધજા ચડાવે છે, અંબેમાનું મંદિર બતાવવામાં આવ્યું છે આ પથ્થરને. એ આ પથ્થર આપણે સ્ક્રીનશોટ સાથે તમે મેચ કરીને જોઈ શકો છો વિડીયોમાં. આ પથ્થર ઉપર વિક્રમ ઠાકોર ખુદ જાતે ધજા લઈને ચડે છે અને મૂવીમાં બતાવવામાં આવ્યું છે કે પથ્થર પર તે ધજા ચડાવી રહ્યા છે. આ લોકેશન જોયા પછી આપણે આગળ વધીશું જ્યાં ગીતનું શૂટિંગ થયું હતું અને બીજા ફાઇટના સીન પણ થયા હતા, એ પણ આપણે અહીંયા બતાવીશું. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે આગળ વધીશું અને પહાડ પર જઈશું. ત્યાં મેઇન લોકેશન છે ગીતના અને દશા માતાનું મંદિર ઉપર આવેલું છે, એના દર્શન કરીશું. તો ચલો મિત્રો જઈએ આગળ. જમણી સાઈડે આપણે રામદેવજીનું મંદિર છે અને એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં હનુમાન દાદાનું નાનું મંદિર છે. ત્યાંથી રસ્તો પહાડ પર ચડવાનો છે. તો મિત્રો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે પાછળ બાજુમાં જે રસ્તો છે ત્યાંથી 2-3 ભાઈ પણ જઈ રહ્યા છે અને આપણે ત્યાંથી જઈશું હવે પહાડ ઉપર. તો મિત્રો પહાડ પર જવાનો રસ્તો કંઈક આ રીતનો છે, પગથિયા બનાવેલા છે. અત્યારે વરસાદ પણ ચાલુ છે અને વરસાદમાં જવાની મજા આવે એવું છે. લોકેશન ખૂબ સારું છે મિત્રો, મુલાકાત જરૂર લેજો અહીંયા. હવે થશે આગળ આપણે એક ગુફાના દર્શન. ગુફાની બાજુમાંથી રસ્તો જાય છે ઉપર જવાનો. તો ચલો મિત્રો આપણે અહીંથી ઉપર ચડીશું. આ રસ્તો છે મંદિર તરફ જવાનો ઉપર. ફ્રન્ટમાં આગળના આપણે 3 મંદિરો જોયા પછી આપણે પહાડ પર જઈએ છીએ. પગથિયાનો રસ્તો છે અને ઉપર દશામાનું મંદિર છે, એ તમને વિડીયોમાં બતાવીશું. તો કમોન દશામાના મંદિર તરફ. તો આવી રીતના કંઈક રસ્તો છે, થોડા પગથિયા છે, થોડી ખુલ્લી જગ્યા છે અને મોટા મોટા પથ્થર પણ છે. તો રસ્તો પણ સારી સુવિધા કરેલો છે અને રસ્તામાં ચડતામાં જમણી સાઈડમાં એક ગુફા જેવું છે જ્યાં બે મોટા પથ્થર લાગેલા છે અને ઉપરથી આકાશ એટલું જ દેખાય છે. પથ્થર વચ્ચે તમે જોઈ રહ્યા છો બહુ જ મોટા પથ્થર છે અને લોકેશન બી મસ્ત છે. તો પથ્થર જોયા બાદ આપણે ઉપર જઈશું દશામાના મંદિર તરફ. મંદિરે જતા વચમાં આવે છે એક નાનું મંદિર જ્યાં અંદર હનુમાન દાદાનું ફોટો લગાવવામાં આવેલો છે, થોડી પૂજા પણ કરી છે. અહીંયા આપણે દર્શન કરીને આપણે આગળ વધીશું દશામાના મંદિર તરફ. ફાઇનલી મિત્રો થોડા પગથિયા ચડ્યા પછી આપણે ઉપર આવી ગયા છીએ અને ઉપર આવતાની સાથે અહીંયા થોડા પગથિયા ઉપર ચડી દશામાનું મંદિર છે અને પહેલા આપણે
दर्शन करीशु श्री महादेव भगवान ना। तो मित्रों नानू मंदिर छे पण महादेव ना दर्शन जरूर करीशु आपणे। आ छे मित्रों महादेव नु मंदिर, नानू मंदिर छे। मंदिर तो नानू होय के मोटू, महादेव तो मोटा छे, दुनिया मा सौथी मोटा महादेव छे, एटले महादेव ना दर्शन आपणे करीशु। तो मित्रों महादेव ना मंदिर ना दर्शन कर्या पछी थोड़ा पगथिया चढ़ी आपणे ऊपर चढ़ीशू, अने ऊपर दशा माताजी नुं मंदिर छे तो आपणे दर्शन पर करी लईशू। दशा माता मंदिर ना दर्शन कर्या बाद आपणे परत नीचे फरीशू। ફાઇનલી આપણે આવી ચૂક્યા છીએ પહાડની ઉપર, અને પહાડની ઉપર નાનું મંદિર છે દશા માતાજીનું। તો ચલો આપણે દર્શન કરીએ માતાજી દશા માના। તો આવતરો મિત્રો દર્શન કરીએ। तो मित्रों दशामाना मंदिर ने दर्शन कर्या बाद आपने जमनी साइडे जोईशू तो आगळ एक मोटा मोटा पत्थरो आवेला छे, अने लोकेशन खूब सारू छे मित्रों। अहींया कुदरती बहु मोटा पत्थरो छे, अहींया पत्थरो सिवाय बीजू तमने दूर दूर सुधी काई जोवा नहीं मळे। सागना झाड़ छे, जंगल एरिया छे, अने मोटा मोटा पत्थरो पण छे। तो चलो मित्रों वीडियो में हवे आगळ वधीए एक नवा लोकेशन उपर ज्यां गुजराती पिक्चरनुं शूटिंग थई रह्युं हतुं। मित्रों आ एक एवी जग्या छे जे गुजराती फिल्म इंडस्ट्रीज माटे प्लेटिनियम जग्या छे। अहींया शूट करेला गीतो फेमस छे, प्रेम गोरी तारो केम करी भूलायना गीतो, अने एक वार पीयूने मळवा आवजेना बधा गीतो अहींया शूटिंग थया छे। कोई गीत एवुं नहीं होय के अहींया शूट नहीं थयुं होय, अने जे आ जग्या एक्सप्लोर नहीं थई होय। तो मित्रों वीडियो में कंटीन्यू बन्या रहेजो, आपणे जईए आगळ मेन लोकेशन पर। ફાઇનલી મિત્રો આ એ જ બે પથ્થર છે જ્યાં વિક્રમ અને રાધા અહીંયા શૂટિંગ કરતા હતા। શૂટિંગમાં વિક્રમ અને રાધા, કિરણ આચાર્ય, મમતા સોની, પછી મોના થીબા છે, એ બધા હિરોઈન અહીંયા જ ફેમસ થયા છે। અહીંયા વિડીયો ઉતારીને મતલબ દરેક પિક્ચરના ગીતોનું શૂટિંગ અહીંયા થયું છે। તો મિત્રો મારી પાછળ જોઈ રહ્યા છો તમે બે પથ્થર, એ પથ્થર પર રાધા અને વિક્રમ પણ લખવામાં આવેલું હતું, અત્યારે ઘૂસાઈ ગયું છે, અને બીજી સાઈડમાં લખેલું છે કે તને મારા જેટલો પ્રેમ કોઈ ના કરી શકે। ગામનું અને આપેશ્વર જગ્યા છે, બાજુમાં ખૂબ સારા સારા લોકેશન છે, આ બાજુ પણ પહાડો પણ સારા લોકેશન છે। અહીંયા મિત્રો ગીતના શૂટિંગ માટે, યુટ્યુબ બ્લોગ માટે, અથવા તો કોઈ નાનું યુટ્યુબ સોંગ હોય એના માટે તમે આવી શકો છો। તો મિત્રો આપણે આગળ બતાવીશું એક અલગ જગ્યાએ જ્યાં પહાડ પર જઈને બીજા ગીતનું ક્યાં શૂટિંગ કરવામાં આવ્યું હતું, અને ફાઇટના સીન પણ અહીંયા બતાવીશું। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ આપણે ફાઇટના સીન તરફ। તો મિત્રો રસ્તો બહુ ખરાબ છે, બે પથ્થર વચ્ચે ખતરનાક રસ્તો છે, અને આપણે ઉપર જઈશું અહીંથી ચડીને। વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે પથ્થર નીચેથી ઘૂસીને અંદર જવાનું છે, તો રિસ્કી કામ છે। તો મિત્રો વિડીયોમાં નિહાળી લેજો, અને યાર આ રિસ્કી કામ માટે એક લાઈક તો બને જ છે, શેર કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, ચાલુ રાખજો। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બીજા લોકેશન પર। તમે પાછળ આપણે જોઈ રહ્યા છો કે પેલા સામે મોટા પથ્થર તરફ આપણે ગયા હતા, અને ત્યાં શૂટિંગ થયું હતું, એ લોકેશન બતાવ્યું હતું। હવે ફાઇનલી આ જગ્યાનું લોકેશન છે જ્યાં વિક્રમ ઠાકોર, રાધા કે અન્ય ગમે તે, રાકેશ બારોટ હોય, જિગ્નેશ બારોટ હોય, કે કોઈ બી હોય, કિરણ આચાર્ય, મમતા સોની, મોના થીબા, ગુજરાતીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ટોટલી કલાકાર, હીરો હિરોઈન બંને, નરેશ કનોડિયા હોય કે હિતેન કુમાર હોય, અહીંયા પગ મૂક્યા સિવાય એ લોકોનું ગીત નહીં બન્યું હોય। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોટલી કલાકારોના ગીતોનું અહીંયા શૂટિંગ થઈ ચૂક્યું છે। તો આ જગ્યા તમને ગમે તો અહીંયા આવી શકો છો, મુલાકાત લઈ શકો છો મિત્રો, રાઘવ વ્લોગમાં આ વિડીયો અચૂક નિહાળજો। તો નમસ્કાર મિત્રો, ગુજરાતી પિક્ચર ઇન્ડસ્ટ્રીઝ અથવા યુટ્યુબમાં વ્લોગ બનાવતા તમામ, અથવા યુટ્યુબ સોંગ બનાવતા તમામ, આલ્બમવાળા તમામ, ડાયરેક્ટર હોય, પ્રોડ્યુસર હોય, એક્ટર હોય, અથવા કોરિયોગ્રાફર હોય, હીરો હિરોઈન વિશે મારાથી કોઈ આડું અવરું બોલાઈ ગયું હોય તો માફ કરજો, વ્લોગમાં મેં વિડીયો બનાવ્યો છે, લાઈક કરી શેર કરી આપો। તો
ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને રાઘવ બ્લોગ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આ જગ્યાએ આપણે આવ્યા છીએ ફરવા, અને બાજુમાં ભાઈને જોઈ રહ્યા છો, તે પણ આપણી જેમ ફરવા અહીંયા આવ્યા છે. અને પૂછીશું કે અહીંયા ફરવા લાયક સ્થળોને દર્શન કર્યા નાના મંદિરના, મહાદેવના મંદિરના, ભાથીદાદાના મંદિરના, ભૈરવદાદાના મંદિરના, અને ભાઈ જોડે વાત કરીશું કે અહીંયા ફરવાનો વરસાદના મોસમમાં મજા આવે છે કે કેમ. તો ભાઈ, અહીંયા મજા આવી તમને ફરવામાં અને જગ્યા કેવી લાગે? જગ્યા પણ બહુ મસ્ત છે, ફરવાની પણ બહુ મજા આવે છે. બરાબર, મંદિર બી સારું છે અહીંયા, અને ગુજરાતી પિક્ચરના શૂટિંગ અવારનવાર અહીંયા આવે છે. વિક્રમ ઠાકોરના બી અહીંયા શૂટિંગ. બરાબર. તો મિત્રો, ભાઈ આ ગામની નજીકના જ ગામના છે, અહીંયા તેમનું વતન જ છે, અને ભાઈ બોલી રહ્યા છે કે અહીંયા અવારનવાર ગુજરાતી પિક્ચરના શૂટિંગ પણ થઈ રહ્યા છે, એ લોકોએ રૂબરૂપ જોયેલું છે, અને આપણે વિડીયો દ્વારા એક્સપ્લોર કરીશું આજે, અને વિડીયોમાં સ્ક્રીનશોટ મેચ કરીને આપણે એક્સપ્લોર કરીશું. તો ભાઈ બતાવે છે કે અહીંયા આપણને ગુજરાતી શૂટિંગમાં થયેલા અનેક સ્થળો બતાવશે મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે જોઈશું ગુજરાતી ગીતના સ્થળ. મિત્રો, આગળ આપણે વિડીયોમાં જોઈશું ખતરનાક પથ્થર, જે ક્યાંય જોયો નહીં હોય મિત્રો, અને વિડીયોમાં તમને બતાવું કે આ પથ્થર આપણને એક એલિયનનું માથું હોય ને એવો લાગશે, એલિયનનું માથું જેવું, જેમ આકાશમાં એક ઉલ્કાપિંડ પડ્યો હોય એવો મોટો સ્થાયી પથ્થર છે અહીંયા. તો ચલો મિત્રો, પથ્થર જોઈએ. આજે મિત્રો, એ પથ્થર તે એલિયનનું માથા જેવો છે, અહીંયા એક આંખ હોય, અહીં એક મોટી આંખ હોય, એટલો ડેન્જર પથ્થર છે આ પથ્થરની બહાર એક હેલ્મેટ જેવો આકાર છે પથ્થરનો. ચાર ટેકા ઉપર ટેકવાયેલો છે. તો મિત્રો, નીચે બતાવું કે માત્ર થોડી જગ્યા અને થોડી જગ્યા રોકી થોડા વજન પર અટકેલો આ પથ્થર છે. લગભગ વજન હશે તો 200-300 ટન જેવો વજન હશે. તો મિત્રો, આ એક એની રોકાવાની જગ્યા આવી છે, એક અલગ જ અનુભૂતિ થાય છે. ખતરનાક વ્યૂ થી આ પથ્થર ગોઠવાયેલો છે, જેમ આકાશમાં ઉલ્કાપિંડ પડ્યો હોય એમ એ રીતના ગોઠવાયેલો છે. આવી જગ્યા ઉપર અનેક મોટા મોટા પથ્થરો પડેલા છે, વર્ષો પુરાના પથ્થરો છે, કદાચ ભવિષ્યનો આ પથ્થર કંઈક એક અલૌકિક ખજાના જેવી અનુભૂતિ કરાવે છે. તો મિત્રો, જોઈ રહ્યા છો કે 1, 2, 3 ને 4 જગ્યાએ ગોઠવાયેલો છે પથ્થર, અને ઉપરથી જોતા એલિયનના માથા જેવો લાગે છે, મોટા મોટા બે ખાડા છે, આંખ જેવું પણ લાગે છે. તો મિત્રો, મસ્ત જગ્યા છે ફરવા લાયક, અહીંયા આવી શકો છો, મુલાકાત લઈ શકો છો, અને વિડીયો ગમે અમારો તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ તો કરી લેવો. આ જગ્યા ઉપર સારા લોકેશન પણ છે, અને એક ઝાડ એવું જોવામાં આવ્યું છે કે જેની સિંહ ઉગે છે તો કપલમાં ઉગે છે, આ રીતે સિંહની કમ્બાઈન થાય છે, બે સિંહની એક જ માં ઉગે છે, અને જેની વર્તે ટોચ ભેગી થઈને જોઈન્ટ થઈ જાય છે. તો મિત્રો, ચલો, સિંહની ઝાડ નામ તો આપણને ખબર નથી, પણ આપણે જોઈશું એવું લાગે છે, સિંહ કેવી લાગે છે અને કપલ કેવી સિંહ છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ એક અલગ જ જગ્યાનું ઝાડ છે, હશે કઈક અનેક જંગલોમાં અનેક ઝાડો, પણ પહેલી વાર અમે તો જોયું એટલે વિડીયોમાં તમને બતાવ્યા છે. તો મિત્રો,
ઝાડ કયું છે જો ઓળખતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. તો ચલો વિડીયોમાં આગળ વધીએ હવે. તો મિત્રો ગમ્યું હોય તો લાઈક કરી શેર કરી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બેલ આઇકોન જરૂર દબાવી લેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળે. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.